નમસ્કાર અને આજ ગુજરાત ન્યૂઝ સાથે હું છું જય. નજર નાખી મહત્વના સમાચાર પર. દેશના સૌથી મોટા રક્ષા કૌભાંડ રાફેલ સોદાના વિરોધમાં યુથ કોંગ્રેસ પર આ 32 હોલ કલેક્ટર ઓફિસ પર ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં યુથ કોંગ્રેસ પ્રમુખો હાજર રહ્યા હતા. અમદાવાદમાં કલેક્ટર કચેરી પાસે દેશના સૌથી મોટા રક્ષા કૌભાંડ રાફેલ સોદાના વિરોધમાં યુથ કોંગ્રેસ પર આ 32 હોલ કલેક્ટર ઓફિસ પર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આખા પ્રોગ્રામ અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ ભુમન ભટ્ટ પર કરવામાં આવ્યો હતો, જેમાં નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણી વચ્ચે થયેલ રાફેલ સોદામાં જે 100 કરોડનો ગોટાળો થયો છે તેની સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસ પક્ષ જે દિવસથી રાફેલ ડીલનો મુદ્દો બહાર આવ્યો છે એ દિવસથી સતત વારંવાર કહી રહ્યું છે કે આની અંદર ખૂબ મોટું કૌભાંડ છે. આજે જે આપણા કેન્દ્રની સરકાર છે એના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણી વચ્ચે આ ડીલને લઈને ખૂબ મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે, ભાગીદારી કરવામાં આવી છે. રાફેલ ડીલ ફ્રાન્સના દ્વારા જે ડિફેન્સના રિક્વાયરમેન્ટ છે પ્લેનની એ બનાવીને મોકલવાની ડીલ, આની અંદર ઇન્ડિયન ઓરોનોટિકલ લિમિટેડ જે કાયમી બનાવનાર કંપની હતી એને આ ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો અને અનિલ અંબાણીની કંપનીને આ સોંપવામાં આવ્યો. બંને વચ્ચે તમે જો અંદાજો કાઢો તો મિનિમમ 100 કરોડ રૂપિયાનો ફરક છે. ફ્રાન્સના પ્રધાનમંત્રી જે પૂર્વ રાષ્ટ્રપતિ હતા એમણે 2 દિવસ પહેલાં એક સ્ટેટમેન્ટ આપ્યું કે ભારત સરકારે અમારા પાસે કોઈ ઓપ્શન નહોતું રાખ્યું અને એમ કીધું હતું કે આ કંપની એ સૌથી ઉચ્ચ કક્ષાના પ્લેન બનાવીને તમને પરત કરશે. આજે હું એ જ પ્રશ્ન નરેન્દ્ર મોદીને પૂછું છું કે તમારે અનિલ અંબાણી જોડે એવો તો કઈ ભાગીદારી હતી, તમારી એવી કઈ મજબૂરી હતી કે જેની અંદર તમારે આ ઓર્ડર એમને આપવો પડ્યો અને ઇન્ડિયન એરોનોટિકલ લિમિટેડ કંપનીને જોડતી આ ઓર્ડર કેન્સલ કરવો પડ્યો. આ મુદ્દો કોંગ્રેસ ઘણા વર્ષોથી ઘણા સમયથી ઉપાડી રહી છે. આવનાર સમયમાં લોકસભાની ચૂંટણી છે, ત્યાં સુધીમાં જો કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈ મોદી આની ઉપર કોઈ ખુલાસો નહીં કરે તો કોંગ્રેસ પક્ષ વધુ ને વધુ ઉગ્ર આંદોલનો કરશે. આજે અમે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા ઉપર બેઠા છીએ, ભવિષ્યમાં જરૂર પડે તો અમે કાયદો વ્યવસ્થા હાથમાં પણ લઈશું અને ઉગ્ર આંદોલનો કરીશું. યોગેશ્વરી રામાનુજ સાથે ગુજરાત ન્યૂઝ અમદાવાદ.